सबीज नकलंकी नाथ कीज श्री बजरंगी बाला कीज श्री दशनाम्बेख कीज नवनाथ चौर्यास सिद्धो कीज परमनाथ कीज श्री दानक गए महाराज कीज रुद्रेश्वर महादेव कीज विडवंदन महादेव कीज सदगुरु श्री राम लक्ष्मण दास बाबा कीज सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा कीज गुरु श्री लाल गिरी बाबा कीज पूज्य कांदास बाबा कीज पूज्य नारायणानंद बाबा कीज सब संत वैग भगवान कीज प्रण छोड़ गिरी नागा कीज श्री हरदत्तपुरी बाबा कीज बजरंगदास बाबा कीज श्री त्रिलोकनाथ बाबा कीज पूज्य अवंतिका भारती जी बाबा कीज पूज्य प्रेम भारती जी बाबा कीज बबुदगिरी बाबा की गुरु श्री भैरवगिरी बाबा की सर्व शक्ति मात कीज श्री हिंगलाज मात कीज श्री खोड़ल मात कीज पूज्य श्री गणुमा मात कीज भारत माता की आपयो है मात
लगावो दिवस न रात। सदाई भवानी साई रहो, सन्मुख रो गुणेश गुणेश, पंचदेव मली रक्षा करो, ब्रह्मा विष्णु महेश, गुरु ब्रह्मा विष्णु महेश, शेष पण शीश नमावे, प्रतमा कोई पार से गुरु 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 एनी प्रतमा पार से करे सदगुरु नि से आखर सुधी रहे, जो गुरु जी मां एकता एवी ने भी एकता तो मनुष्य नहीं पण देव, सदगुरु सेवा सोईली निभाओ दौर पर, ए वो छे आखेल सकल सृष्टि न संत न चरण न चुदास, ए दास अनुभव 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 चक्षु आप जो करवाणी प्रकाश, जिलन चली नारी नवलावे, अंगन मेल उतारी ने तेना घड़िया गुणेश, अंगन मेल उतारी ने तेना Thank you.
ਸੇਵਾ ਗਜਾਨੰਦਾ ਦਾ। ਆਪਣੀ ਭਾਰਤੀ ਸੰਸਕ੍ਰਿਤੀ, ਆਪਣਾ ਦੇਸ਼ ਨੀ, ਸਾਧੂ ਸੰਤੋ ਅਨੇ ਰਿਸ਼ੀ ਮੁਨੀਓ ਮਹਾਂਪੁਰਸ਼ੋ ਆਦੇਸ਼, એવા દેશની અંદર આપણે ત્યાં મહાપુરુષોએ દરેક વસ્તુ વાર દિન તિથિ દરેકને તહેવારોને ધર્મ સાથે કાંઈ ને કાંઈ લેવા દેવા છે, ધર્મ સાથે જોડી અને અનંત યુગોથી આમને આમ આપણી સંસ્કૃતિ ટકી રહી છે। એનું કારણ કે દરેક વસ્તુને મહાપુરુષોએ પ્રયત્ન કરી, અનુભવ કરી અને ધર્મની સાથે વણી લીધી। એટલે હજારો વર્ષોથી આ છતાં એ સંસ્કૃતિ આમના મળી ખમ ઊભી છે, એવો આપણા દેશની અંદર મેં કીધું દિન તિથિનો પણ મહિમા છે। એમ આજે ભારત વર્ષની અંદર એક મહાન ગુરુ પૂર્ણિમા, જેમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે, શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ, એવા સદગુરુ મહારાજ। આપણી તો સંસ્કૃતિ જ, આપણો તો દેશ જ ગુરુમુખી છે, એવી ગુરુ મહારાજના વખાણ દરેક સંતો મહાપુરુષો વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ બધાએ ગુરુનો મહિમા એટલો ગાયો છે। અને ગુરુ એટલે ગુ નામ અંધકાર અને રૂ કે ત્યાં પ્રકાશમાં જે લઈ જાય, મહામૃત્યુમાંથી અમૃત સમીપે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, એવી જે આપણી એક ભાવના છે, એવી રીતે આજે આ એક મહાન તપોભૂમિ પરમ પૂજ્ય સદગુરુ મહારાજ શ્રી ભભૂતગીરી મહારાજ, ગુરુ શ્રી ભૈરવગીરી બાપુ, એમના સાનિધ્યમાં વર્ષોથી અહીં અવિરત સાધુનો જે ધર્મ છે, બસ ખૂબ હરિહર કરાવો અને ભજન કરો, ભોજન કરાવો બીજાને અને તમે ભજન કરો, આવું એક સૂત્ર મહાપુરુષોએ આપ્યું છે આપણને। એવી આ જગ્યાની અંદર ખૂબ ભજન ભોજન સંત દર્શન અવિરત ભગવાનના ગુણગાન અહીં ગવાતા હોય, ગુપ્તેશ્વર મહાદેવ, માં ખોડિયાર અને માં હિંગળાજી હાજરે હજુર હોય, ગુરુદત્ત મહારાજ હે એમના સાનિધ્યમાં આજે આપણે ગુરુ પૂર્ણિમા પૂજ્ય વસંતગીરી બાપુ અને એના સાનિધ્યની અંદર આપ બધા સેવકગણ અને એવી જ રીતે બાપુની અમારા ઉપર પણ અનંત એવી કૃપા છે કે મારે પણ તમારી હારે આ જગ્યાનો લાભ લેવા માટે મને લાભ મળે છે। અહીંયાથી નિમંત્રણ આવે એટલે હું સમજવાનું કે બાપુની કંઈક કૃપા થઈ છે આપણા ઉપર। એવી તપોભૂમિની અંદર મારે પણ અવારનવાર બાપુના ચરણોની અંદર કંઈક કાલાવાલા કરવાનો મને અવસર મળે છે। તો આજે એવા મહાન પર્વના, આમ તો જો કે આવો વિશ્વની અંદર એવી મહામારી, હવે આપણે એમ માનો કે ધીરે 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 વિદાય રહી રહી છે એવું માનીએ, એવા સમયની અંદર નાના નાના દરેક જગ્યાએ સરકારની ગાઈડલાઈન મુજબ અને નિયમોથી બહુ ભવ્ય આયોજનો નહીં પણ નાના નાના એવા આયોજનો થઈ રહ્યા છે। અમારે પણ ચિકાસાની અંદર મારા ગામની અંદર ગુરુ પૂર્ણિમા ઉત્સવ હોય છે, પણ આ વર્ષે ખાલી ગુરુપૂજન પૂરતો કાર્યક્રમ રાખ્યો છે। તો આજે એવા પર્વની અંદર આપણે આખી રાત્રિ, અરે ગુરુ મહારાજના તો ગુણગાન શેષ શારદા હે કવિઓ
એના ગુણગાન ગાતા ગાતા વેદો થાકી જાય તોય એનો અંત ન આવે, એટલા ગુરુનો મહિમા છે. પણ જે કાંઈ ભાવથી જે કાંઈ વસ્તુ થાય ને એનો બહુ મોટો મહિમા છે. એટલે જેટલો આપણે ભાવથી એમના નામ લઈએ, એના ગુણગાન કરીએ, એનો બહુ મહત્વ છે. એટલે આપણે ગુરુ મહારાજના ગુણગાન ગાવા માટે મળ્યા છે. તો આપણી સંસ્કૃતિ, આપણા પરંપરામાં એક એવો નિયમ છે કે કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં ગજાનન બાપાની સ્તુતિ, પ્રાર્થના, વંદના, પૂજન અર્ચન કર્યા બાદ કાર્યક્રમનો પ્રારંભ થાય, આરાધનાનો પ્રારંભ થાય, તો આપણે એ સ્તુતિથી પ્રારંભ કરીએ. બંક નાડના
किनारी कमल में ब्रह्मा का वासा नाभि कमल में नाभि कमल में ब्रह्म का वासा ब्रह्मा का वासा
वत्सनाथ देव दत्तात्री Please.